નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના ગાલા સાથે પોથીના પૂરક વાચન નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું આપણે આ ચેનલમાં ધોરણ છના ગાલા સાથે પોથીના બધા જ પાઠના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છ ના ગુજરાતી વિષયના ગાલા પૂરક નંબર ના સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયના ગાલા સ્વાધે પોથીના પૂરક વાચન નંબર ત્રણનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જોઈએ આપણે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો નંબર એક સુખ દુખમાં ગામના લોકો શું કરે છે તો જવાબ આવશે સુખ દુખમાં ગામના લોકો પરસ્પર સાથ સહકારથી કામ કરે છે નંબર બે ગામડાના લોકોની આંખોમાં શું છલકાય છે તો જવાબ આવશે ગામડાના લોકોની આંખોમાં અમી છલકાય છે નંબર ત્રણ સંત વિનોબા અને ગાંધી બાપુને ગામના લોકો કઈ રીતે યાદ કરે છે તો સંત વિનોબાને એમની વાણી રૂપે તેમજ ગાંધી બાપુને એમના જીવન સંદેશ દ્વારા યાદ કરે છે નંબર નદીના નદીના ધીમા ધીમા કેવા છે છે તો જવાબ મીઠા આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો નંબર એક હેત તો પ્રેમ અને સ્નેહ નંબર બે મીઠા તો મધુર અને મિસ્ટ નંબર ત્રણ ગાવડી તો ગાય અને ધેનુ નંબર ચાર મન આગળ જોઈએ પ્રશ્ન નંબર નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો જોઈએ નંબર એક સૂતર કાપવાનું સાધન તો જવાબ આવશે રેટિયો નંબર બે મનોકામના પૂરી કરવાની ગાય તો જવાબ આવશે કામ ધેનું તો ફરી મળીશું આપણે ધોરણ છના ગુજરાતી વિષયના ગાલા સ્વાધેપોથીના પૂરક વાચન નંબર ચારના સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આ ગાલા સ્વાધેપોથીના બધા જ પાઠના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે